ભાવનગર શહેરમાં આજે ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો હતો, એટલે કે ભાવનગર શહેરના જિલ્લા પંચાયતના દરવાજા પાસે એક આધેડ શખ્સના હાથમાં રહેલી થેલી ઝૂંટવીને બે બાઇક ચાલકો ફરાર થઈ ગયા હતા. જો કે આધેડના કહેવા મુજબ આ થેલીમાં આશરે 80,000 જેવી રોકડ રકમ હોય જે આ બાઇક ચાલકો લઈને ફરાર થઈ ગયા છે. જો કે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર બનાવને લઈને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને આધેડ ક્યાંથી ક્યાં પહોંચતી રહ્યા હતા તે તપાસવાની શરૂઆત કરી હતી. આધેડના કહેવા મુજબ આ આધેડ છે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને જિલ્લા પંચાયત આવી રહ્યા હતા, જ્યારે જિલ્લા પંચાયતના દરવાજા પાસે આ બનાવ બન્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જો કે ફરિયાદના આધારે પોલીસ તંત્ર દ્વારા તપાસ આદરી છે અને આખરે આ બે બાઇક ચાલક કોણ હતા તેને લઈને પણ તપાસનો દોર શરૂ કરી દીધો છે. પોલીસ તંત્રએ બનાવને લઈને આસપાસના જે વિસ્તારમાં જે કોઈ હતા તેની સાથે પણ પૂછતાછ કરી હતી અને તપાસવાની કોશિશ કરી હતી કે આખરે આ બે બાઇક ચાલક કોણ છે. જો કે પોલીસના તપાસની અંદર સમગ્ર ઘટનાને લઈને તપાસનો દોર શરૂ કરવામાં આજરોજ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા પંચાયતની પાસે એક વ્યક્તિ પાસેથી ફરિયાદીના કહેવા મુજબ રૂપિયા 80,000 થી 85,000ની ચીલઝડપ આચરી અને બે શખ્સો ફરાર છે. આ બાબતે ફરિયાદ દાખલ કરવાની અને આરોપીઓને શોધી નાખવા માટે એલસીબી, એસઓજી અને ભાવનગર પોલીસની ટીમ કાર્યરત થઈ છે અને ટૂંકા સમયમાં અમે આરોપીને ઝડપી લઈશું. ફરિયાદી સિત્સર રોડ પર રહે છે અને ત્યાંથી એ જિલ્લા પંચાયત તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં રિક્ષામાં એની સાથે પ્રયત્ન થયો અને ત્યારબાદ આ ઘટના બની છે.